બરોબર ને? તમે પેલું ઉદાહરણ છે જોવો જી, શું છે કે નીચે આપેલા ખૂણાના મૂલ્યોને રેડિયનમાં શોધો, બરોબર? તો રેડિયન અને એક પ્રકાર કન્વર્ઝન ફેક્ટર, કે આપણે આગળ જોઈ ગયા કે ખૂણાને બે રીતે દેખાડવામાં આવે, ડિગ્રી વડે ને રેડિયન વડે, બરોબર? દાખલા તરીકે આપણે ઘડિયાળ હોય તો ઘડિયાળમાં કેમ સેકન્ડ મિનિટ ને કલાક હોય, એવી રીતે આમાં પણ સેકન્ડ મિનિટ અને ડિગ્રી હોય. કેવી રીતે? તો દાખલા તરીકે કોઈ પણ ખૂણો આપેલો હોય, માની લો કે 180 છે, બરોબર? માથે શું લગાડવું પડે? ડિગ્રી લગાડવી પડે, થઈ ગયો ખૂણો. હવે આના પછીનું માપ શું? તો આપણને ખબર છે કે મીટર હોય મીટર, એના પછીનું નીચેનું માપ શું આવે? સેન્ટીમીટર આવે કે નહીં? તો આમાં પણ શું આવે કે આ ડિગ્રી પછી શું આવશે? મિનિટ આવશે. તો મિનિટ હોય તો એને 180 આવી રીતે મિનિટ દેખાડી શકીએ. તો માથે એક લીટો કરી નાખો તો મિનિટ થઈ ગયું. પછી સેન્ટીમીટર પછી શું આવે? મિલીમીટર. તો એવી જ રીતે આમાં પણ શું આવશે? સેકન્ડ આવશે. તો એના પછીના ખૂણાને બે કાપા વડે દેખાડવાનું. તો આ વસ્તુ શું દેખાડે? આ વસ્તુ ચોક્કસતાનું માપ દેખાડે, કેટલું ચોક્કસ તમે જઈ શકો છો. દાખલા તરીકે તમને એમ કહું કે તમારી હાઈટ રહી, હાઈટ એ 5 ફૂટ છે, અથવા તો માની લો કે 1.5 મીટર છે, 1.5 મીટર છે. પરફેક્ટ છે? ના, આ પરફેક્ટ નથી. તમારી જે ફૂટપટ્ટી વડે એને માપવામાં આવ્યું છે ને, એમાં 1.5 મીટર દેખાડે છે. પરંતુ હજી હું એક્યુરેસી વધુ હોય એવી ફૂટપટ્ટી લઉં તો, કે જેનું ચોક્કસતાનું માપ વધુ હોય એવી ફૂટપટ્ટી લઉં તો મને આ માપ બદલાઈને મને મળશે 1.54 મીટર. તો આ જોવો જી, આમાં એકે આંકડો નહોતો ને, આમાં એક આંકડો નવો એડો થઈ ગયો ને. તો આ ચોક્કસતાનું વધુ પ્રમાણ આવે. હજી ઓછું, વધારે ચોક્કસતાવાળી ફૂટ લઉં તો મને હજી વધુ મળશે 1.543 મીટર. જોવો જી, પાછો એક આંકડો એડો થયો કે નહીં. તો આ ચોક્કસતાનું માપ દેખાડે છે કે નહીં. તો સેમ વસ્તુ આમાં પણ હોય, કે તમારે ખૂણો હોય, ખૂણો બરોબર, કે સિમ્પલ ઇન્સ્ટ્રુમેન્ટથી માપતા હોય તો એ તમને ખાલી ડિગ્રીમાં મળશે ખૂણો. માની લો કે 50 ડિગ્રી મળ્યો, બરોબર? તમને કોઈ પણ ખૂણો માપતા હતા કોઈ પણ વસ્તુનો, તો એને 50 ડિગ્રી મળ્યો. કોણ માપા પડે, બરોબર? આપણે કોણ માપા જોઈ ગયા, કોણ માપાનું કામ શું હોય? ખૂણો માપવાનું. તો કોણ માપા પડે? તમે 50 ડિગ્રીનો ખૂણો માપો. હવે એ પ્રિસાઇઝ વાળું, મીન્સ કે વધારે ચોક્કસતાપૂર્વક વાળું ડિજિટલ ખૂણો માપક માપો, બરોબર, એનાથી માપો તો શું દેખાડશો? તો તમને આવું દેખાડશે કે 50.15 ડિગ્રી. તો એવું જે આ પોઈન્ટમાં જે માપ્યું ને, એને વધુ ચોક્કસતા કહેવાય, બરોબર ને? આ તો ઓછી ચોક્કસતાવાળું માપ હતું, આ અને વધુ ચોક્કસતાવાળું માપ આવ્યું. તો આને હવે બીજી રીતે કઈ રીતે દેખાડી શકીએ? કારણ કે આ 50.15 હોય, બરાબર, 50.15, તો એ વ્યવહારિક રીતે એક પ્રકારે આમ અનબેલેન્સ દેખાય, આમ સારું ન લાગે. તો એના માટે ચોક્કસ માપ દેખાડવા માટે આના પછીનો મીટર યુઝ કરવામાં આવ્યો, બરાબર? તો એને કહી દીધું આપણે મિનિટ. તો 50 ડિગ્રીને માની લો કે 20 મિનિટ આવી, બરાબર? તો આ 20 માથેનું માપ શું દેખાડે? કે આની અંદર રહેલા પાછા ખૂણા, પેટા ખૂણાનું માપ. દાખલા તરીકે આપણે મીટર ટેપની જ વાત લઈ લઈએ, તો આપણે આ મીટર ટેપ હોય તો આ માની લ્યો કે આ એક એક મીટરના પટ્ટા છે. આ બે વચ્ચેનું 1 મીટર છે, આ બે વચ્ચેનું અંતર 1 મીટર છે. ટોટલ થઈને કેટલું દેખાડશે? 2 મીટર દેખાડશે ને. અહીંથી અહીંયા સુધીનું માપ 2 મીટર છે. હવે મીટરની અંદર જાઓ તો શું દેખાડશે? આવા નાના નાના કાપા હોય તો એ સેન્ટીમીટરના હોય, બરાબર? તો આ જે વસ્તુ રહી તો આ 1 સેન્ટીમીટર દેખાડશે, બરાબર? આ 1 સેન્ટીમીટર દેખાડશે. હવે પાછું આ જે અંદર સૂક્ષ્મમાં જાઓ તો આની અંદર શું દેખાડશે? આવા નાના નાના પાછા કાપા છે. તો આ એક નાના કાપા વચ્ચેનું અંતર છે 1 mm, બરાબર ને? તો આ નાના નાના કાપા વચ્ચેનું પાછું અંતર 1 mm આવ્યું. હજી એની અંદર જાઓ તો, બરાબર, હજી આની અંદર જવામાં આવે તો એની અંદર પાછું આવશે 1 માઇક્રોમીટર, બરાબર? આજે આની અંદર આ 1 સેન્ટીમીટરની વચ્ચે નાના નાના કાપા હોય છે આ બે, તો એની અંદર શું હોય? માઇક્રોમીટર હોય. તો આવી જ રીતે આગળ ને આગળ વધતું જ જાય. તો આને કહેવાય ચોક્કસતાનું માપ, બરાબર? તો સેમ વસ્તુ જે આ મીટર ટેપમાં લાગુ પાડવામાં આવી, એ જ વસ્તુ આપણે હવે આ ખૂણામાં પાડવામાં આવે છે, બરાબર? ખૂણાના મેઝરમેન્ટમાં ચોક્કસતા લાવવાની છે. તો ખૂણો હોય, ખૂણો દાખલા તરીકે કોણ માપક હોય, તો કોણ માપક માની લ્યો કે આવી રીતે છે. તો માની લો કે અહીંથી 0 ડિગ્રીથી ચાલુ થાય છે, અને અહીંયા પહોંચે છે 1 ડિગ્રી, અહીંયા પહોંચે છે 2 ડિગ્રી, અહીંયા પહોંચે છે 3 ડિગ્રી, બરાબર?
હવે આ જે વસ્તુ રહી તો આ સિમ્પલ ખાલી એક ડિગ્રી જ બતાવે, પણ આની વચ્ચેનું મૂલ્યનું શું? તો આની વચ્ચે જોવું જોઈએ, તમે નાના નાના કાપા છે આવા નાના નાના, બરાબર સેમ વેલ્યુના સેમ અંતરના આવા નાના નાના કાપા છે, તો આ એક ડિગ્રીની વચ્ચે જે કાપા રહેલા હોય એને કહેવાય એક મિનિટ. શું કહેવાય? એક મિનિટ. કે આ જે એક એક કાપાનું માપ શું દેખાડે, એને એક મિનિટ એટલું માપ દેખાડે, બરાબર. તો આ જે મિનિટ રહી ઘડિયાળની મિનિટ નથી, આ જે મિનિટ રહી ડિગ્રીની મિનિટ છે, બરાબર. ઘડિયાળની મિનિટ અલગ, આ ડિગ્રીની મિનિટ અલગ, બરાબર. તો હવે પાછું આ જે મિનિટ આવી એને પાછું ઝૂમ આઉટ કરવામાં અને જોવામાં આવે, તો આ જે વસ્તુ રહીને, બરાબર, આ જે એક મિનિટ રહીને, અને હું ટેકાવી દઉં કે આને કહેવાય એક મિનિટ, બરાબર. એક મિનિટને આપણે આવી રીતે દેખાડી શકીએ, એકની માથે આવી રીતે લીટો કરીને. હવે એક મિનિટની અંદર નાના નાના પાછા કાપા હોય, તો આવા એક નાના કાપાને કહેવાય એક સેકન્ડ, બરાબર. એક સેકન્ડ કે જેને એકની માથે બે લીટા ઘોડે દેખાડવામાં આવે, તો એનો મતલબ એમ કે જેમ જેમ તમારી ચોક્કસતા વધતી જાય એમ તમારે આ મૂલ્ય વધતા જશે. તો આપણે એ જ દાખલો કરવાનો છે, બરાબર, ચોક્કસતાનો દાખલો કરવાનો છે. તો હવે મેથેમેટિકલી અમુક વસ્તુને આપણે સાચવી રાખવી પડે, એક પ્રકારે બનાવવી પડે. તો આમાં પણ એમ જ છે કે 180 ડિગ્રી હોય, 180 ડિગ્રી એટલે કે અહીંયા ઝીરો હોય, આ કોણમાં ભાગ હોય, તો 0 ડિગ્રીથી ચાલુ કરો ને અહીંથી આમ પહોંચો એટલે 180 ડિગ્રી થઈ જાય, તો અહીંયા 0 ડિગ્રી હોય, આમાં વધારો તો અહીંયા વચ્ચે કંઈક 90 ડિગ્રી આવે, હજી આમ જાવશો એટલે અહીંયા 180 ડિગ્રી આવે, બરાબર. એકમ વર્તુળમાં તમે ગણિતમાં જોઈ ગયા છો, આ એકમ વર્તુળ જ છે. હજી નીચે આવશો માની લ્યો તો અહીંયા 270 ડિગ્રી આવશે, પાછા અહીંયા આવશો એટલે 360 ડિગ્રીનું એક વર્તુળ પૂર્ણ થશે, પરંતુ આપણે અત્યારે ખાલી જોવાનું છે 180 ડિગ્રી સુધી, બરાબર. તો 180 ડિગ્રી હોય તો એને કહેવાય પાઈ રેડિયન, બરાબર. તો આ ડિગ્રીમાંથી રેડિયનમાં માપ છે, કન્વર્ઝેશન માપ કહેવાય આને, બરાબર. કન્વર્ટ કરી નાખે કે 180 ડિગ્રી જ્યાં હોય ત્યાં આપણે એને પાઈ રેડિયન તરીકે લખી શકીએ. દાખલા તરીકે 180 / 2 કરી નાખું તો એ મને શું મળશે? 90 ડિગ્રી મળશે, 90 ડિગ્રીનો ખૂણો મળશે. 90 ડિગ્રીનો ખૂણો એટલે આવી રીતે એક એક્સિસ આમ હોય અને એક એક્સિસ આમ હોય, મીન્સ કે બે એકબીજાથી સંપૂર્ણપણે પરપેન્ડિક્યુલર હોય, એકબીજાથી સંપૂર્ણપણે લંબ હોય, એકબીજાને લંબ હોય. તો એનો મતલબ શું થાય કે આ બે વચ્ચેનો ખૂણો બને છે કેટલો હોવો જોઈએ? 90 ડિગ્રી. તો 90 ડિગ્રી થઈ ગયો. તો અહીંયા જે ભાંગા બે કરો તો એ જ પ્રોસેસ આમાં કરવાની, તો આમાં ભાંગાકાર બે કરી નાખો તો કેટલો થઈ ગયો? π/2 રેડિયન. જેટલા 180 ડિગ્રીને ભાંગવું ને એટલા પાઈને ભાંગવાના, બરાબર, એટલે એ રેડિયનમાં માપ આવશે. તો આને કહેવાય કન્વર્ટ, બરાબર, 180 ડિગ્રીમાંથી પાઈમાં કન્વર્ઝન, ક્લિયર ને. બીજી વસ્તુ એ કે આ તો હતું ખાલી ડિગ્રીમાંથી રેડિયનમાં માપ, તો હવે ડિગ્રીમાંથી મિનિટ ને સેકન્ડનું શું? તો 180 ડિગ્રી અથવા તો આપણે એવું લખી શકીએ કે 60 મિનિટ એટલે એને કહેવાય 1 ડિગ્રી. એનો અર્થ એવો થયો કે માની લ્યો કે કોણ માપક હોય આવી રીતે, બરાબર, આવી રીતે કોણ માપક છે અને અહીંયા 0 ડિગ્રી હોય, અહીંયા હોય એ 1 ડિગ્રી હોય, તો આની વચ્ચે ને 60 કાપા આવી જાય, બરાબર, કેના મિનિટના. એક મિનિટનું આની વેલ્યુ હશે 1 મિનિટ, બરાબર. આ એક કાપાનું અંતર કેટલું છે? 1 મિનિટ. આવા 60 કાપા હશે એટલે આવા 60 કાપા બનાવીને આપણને 1 ડિગ્રી મળે. હવે બીજી વસ્તુ એ કે હવે એવા 60 સેકન્ડ બનાવીને 1 મિનિટ બનાવે, તો હજી આને ઝૂમ કરીએ તો આ જે ડિસ્ટન્સ આવ્યું આટલું નાનું અમતું, આ જે નાના નાના ડિસ્ટન્સ દેખાઈએ એની વચ્ચે હજી જો હું 60 કાપા દોરી નાખો નાના નાના અને એમાંથી એક કાપો લઉં તો એનું માપ હશે 1 સેકન્ડ. આટલું પ્રિસિઝન છે, આટલું એક એક્યુરેસી છે, બરાબર, આટલું ચોક્કસ છે માપ. તો આ વસ્તુ હતી કન્વર્ઝન ફેક્ટરની, બરાબર. કન્વર્ઝન ફેક્ટર મીન્સ કે એક રાશિમાંથી બીજી રાશિમાં એને કન્વર્ટ કરે છે પોતાની જ રાશિમાં, બરાબર, કે એક મૂલ્યમાંથી બીજા મૂલ્યમાં એને ફેરવે છે, બરાબર. બીજી વસ્તુ એ જોવાની છે કે આપણે એક પૂરક હોય કે જેનો આપણે અભ્યાસ સાથે સાથે કરતા જ જવાનું છે. દાખલા તરીકે 1000 હોય, 1000, તો એને આપણે કઈ રીતે લખી શકીએ કે 10 × 10 × 10, બરાબર ને. તો આ વસ્તુને બીજી ગાણિતીય સ્વરૂપે કેમ દેખાડી શકીએ કે જેથી આપણો સમય પણ ના બગડે, બરાબર, અને એને ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ હોય, ઇઝીલી આપણે એને ઓળખી શકીએ. તો આને કેટલી વાર 10 છે જોવો જોઈએ, 1 વાર 2 વાર 3 વાર, તો આને 10 ની 3 ઘાત કહી શકીએ ને, બરાબર. તો આ એનું થઈ ગયા પૂર્વાગો,
દાખલા તરીકે તમને એમ કે મારી પાસે 10,000 રૂપિયા છે, બરાબર, તો એને મેથેમેટિકલ અથવા એને કહેવાય એન્જિનિયરિંગ મેથડ, એન્જિનિયરિંગ મેથડ, બરાબર. તો એન્જિનિયરિંગ મેથડમાં કેવી રીતે કહેવું, તો એન્જિનિયરિંગ મેથડમાં કઈ રીતે કહેશો કે 10,000 એટલે શું થાય કે 1, 2, 3, 4 મીંડા થાય, બરાબર. આમાં કેટલા મીંડા હતા 1,000માં? 1, 2, 3 મીંડા હતા. તો સિમ્પલી આપણે યાદ કેવી રીતે રાખી શકીએ કે જેટલા મીંડા હોય ને એટલી ઘાત અહીંયા હોય. આમાં કેટલા મીંડા છે? 4 મીંડા છે, તો 10 ની 4 ઘાત કરી નાખો. તો 10,000 નો કેવું હોય તો આપણે એમ કહીએ કે 10 ની 4 ઘાત રૂપિયા મારી પાસે છે, બરાબર. તો એક પ્રકારે પૂર્વગ્રહ થયા કહેવાય. કોઈ પણ મોટી વસ્તુ હોય એમાં કામમાં આવે, અથવા કોઈ પણ નાની વસ્તુ હોય એમાં પૂર્વગ્રહ ક્યાં કામમાં આવે. દાખલા તરીકે સૂરજથી પૃથ્વીનું અંતર રહ્યું એ 1,000 કિલોમીટર દૂર રહે, બરાબર. તો આપણે એમ લખવા બેસીએ તો ઘણા બધા મીંડા થાય ને પાછળ, 1, 2, 3, 4, 5 આવા મીંડા લખતા જાઓ તો આવા ઘણા બધા મીંડા લખવાના થાય. તો આને સંક્ષિપ્ત સ્વરૂપ શું લખવું, સંક્ષિપ્ત કરવું પડે ને અને શોર્ટ ફોર્મ કરવું પડે જેથી કરીને આપણે કન્વિનિયન્ટ રહે, અનુકૂળ રહે. તો આ વસ્તુ આ પ્રોસેસને કહેવાય એને પૂર્વગ્રહ, બરાબર. એન્જિનિયરિંગ મેથડ કહેવાય કે જેનો આપણે અભ્યાસ પેરેલલી કરતા જ જવાના છીએ, હારે હાર કરતા જ જવાના છીએ. તો હવે આપણે આ ઉદાહરણ જોઈ લઈએ, બરાબર. તેમાં શું છે કે નીચે આપેલી ખૂણાના મૂલ્યને રેડિયનમાં ફેરવો. તો આપણી પાસે 3 વેલ્યુ આપેલી છે કે 1 ડિગ્રી એટલે કેટલા રેડિયન થાય. તો આપણને મેઝરમેન્ટની ખબર છે કે 180 ડિગ્રી હોય, સોરી 60 હોય, 60 મિનિટ હોય તો એ 1 ડિગ્રી ગણાય, બરાબર. 60 મિનિટ હોય એને 1 ડિગ્રી ગણાય. બીજી વસ્તુ શું ખબર છે કે 180 ડિગ્રી હોય એને પાઈ રેડિયન ગણાય, બરાબર. આ મિનિટ અને ડિગ્રીનું છે, જ્યારે આ ડિગ્રી અને રેડિયનનું છે. તો સર્વપ્રથમ આપણે આ 180 ડિગ્રી રહ્યું એને 1 ડિગ્રીમાં કન્વર્ટ કરવું પડે કે નહીં, કે 180 ડિગ્રીને પાઈ કહેવાતું હોય તો 1 ડિગ્રીને શું કહેવાય. તો 180 અહીંયા આપણે કહી દઉં ક્વેશ્ચન માર્ક. તો આનો આપણે શું કરી નાખીએ, આપણે સિમ્પલ ત્રિરાશી કરી નાખી, બરાબર, ગુણાકાર કરી નાખી ત્રિરાશી પ્રમાણે. તો શું મળશે આપણને કે 180 ઇઝ ઇક્વલ ટુ પાઈ ગુણ્યા 1 રેડિયન. 180ને છેદમાં જવા દો તો આપણને જે મળશે એ શું મળશે, 1 ડિગ્રીનું મૂલ્ય મળશે પાઈના છેદમાં 180. ક્લિયર ને? તો અહીંયા આપણને વેલ્યુ મળી ગઈ કે 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન થાય, કારણ કે ડિગ્રી ડિગ્રી તો કેન્સલ થઈ ગઈ, બરાબર, એટલે વધુ શું રેડિયન. તો આપણને એક નવું એક માપ મળી ગયું કે 1 ડિગ્રી એટલે પાઈના છેદમાં 180 રેડિયન થાય, બરાબર. પાઈ, પાઈની વેલ્યુ તો તમને ખબર જ હશે, 3.1415 9 અથવા તો 3.14 પણ લઈ શકો, બરાબર, 3.14 આની રફલી વેલ્યુ છે. તો પાઈની વેલ્યુ આટલી છે, બરાબર. એને ભેગા 180 કરશો એટલે તમને 1 ડિગ્રીની મળશે. હવે આપણે 1 ડિગ્રીની જોઈ લઈએ, પૂછી હતી તો આ પહેલા ક્વેશ્ચનનો જવાબ આવી ગયો કે 1 ડિગ્રીને આપણે રેડિયનમાં ફેરવશું તો આપણને આટલા રેડિયન જોવા મળે ત્રિરાશિ મુજબ, બરાબર, પાઈના છેદમાં 180. હવે બીજી વસ્તુ શું છે કે 1 મિનિટ એટલે કેટલા રેડિયન થાય. તો સેમ પ્રોસેસર એમાં લગાડવાની. તો આપણને ખબર છે કે 60 મિનિટ એટલે 1 ડિગ્રી થાય, ક્લિયર. તો 1 મિનિટ, કારણ કે આપણે 1 મિનિટ જોઈએ છે ને, તો કેટલા ડિગ્રી થશે? તો પહેલાં આની ત્રિરાશિ મેળવી લઈએ તો એ શું આવશે કે 1 મિનિટ એટલે 1/60 થશે, બરાબર, શું ડિગ્રી. તો હવે આપણને આગળ શીખ્યા તે પ્રમાણે કે 1 ડિગ્રીની વેલ્યુ ખબર છે કે 1 ડિગ્રીની વેલ્યુ થાય છે પાઈના છેદમાં 180, બરાબર. પાછી આની નાની એરિયા ત્રિરાશી મૂકી દો કે જ્યાં જ્યાં 1 ડિગ્રી હોય ત્યાં હું આ મૂકી શકું કે નહીં, કારણ કે બરાબરમાં છે. તો જ્યાં 1 ડિગ્રી દેખાશે ત્યાં હું પાઈના છેદમાં 180 મૂકી શકું, અથવા તો તમે ત્રિરાશિ મુજબ કરશો તો પણ સેમ જ જવાબ આવશે, બરાબર. તો જ્યાં અહીંયા જોવો છે 1 ડિગ્રી છે કે નહીં, તો 1 ડિગ્રીની જગ્યાએ શું મૂકી શકું પાઈના છેદમાં 180, તો પાઈના છેદમાં 180 એના આખાના છેદમાં 60 છે, બરાબર ને, આખાના છેદમાં 60 છે. તો આનો છેદનો છેદ પાછો છેદમાં જશે, બરાબર, અંશનો છેદ, સોરી, છેદમાં જશે. તો 180 આ 60 આ ગુણાકાર થઈ જશે જેથી કરીને આપણો આન્સર શું આવશે, પાઈના છેદમાં 180 ગુણ્યા 60. આ કેમાં આવશે? રેડિયનમાં, કારણ કે આ રેડિયનમાં જ હતું ને,
આ વસ્તુ કેમ હતી? રેડિયનમાં હતી. તો આ એક મિનિટની આવી ગઈ. ક્લિયર? એવી જ રીતે એક સેકન્ડનું ગણવાનું છે. તો આપણને એક મિનિટની ખબર છે કેટલી આવી, આ યાદ રાખવાની છે આપણી પાસે. એક મિનિટની વેલ્યુ કેટલી હોય? પાઈના છેદમાં 180 × 60 રેડિયન. બરાબર? તો એના ઉપરથી આપણે મિનિટ સેકન્ડની પણ ચર્ચા કરી લઈએ. ક્લિયર? તો ખબર છે કે 60 સેકન્ડ એટલે કેટલે થાય? 1 મિનિટ થાય. તો 1 સેકન્ડ કે જે આપણે જોઈએ છે, બરાબર, 1 સેકન્ડ તો કેટલા મિનિટ થાય? તો પાછું સેમ વસ્તુ કે 1 સેકન્ડ એટલે 1/60 મિનિટ. ક્લિયર? આને આમ કહીને એટલે વધારે ખબર પડશે, બરાબર, 1/60 મિનિટ એટલે 1 સેકન્ડ થાય. તો આગળ જોઈ ગયા કે 1 મિનિટ હોય એને રેડિયનમાં કેટલું થાય? 180 × 60 રેડિયન. તો જ્યાં જ્યાં પણ 1 સેકન્ડ અથવા 1 મિનિટ હશે, બરાબર, તો 1 મિનિટ જ્યાં દેખાશે એમાં હું આ લખી શકું કે નહીં, કારણ કે બરાબરમાં છે. તો 1 મિનિટ હોય ને અહીંયા મૂકી દઉં તો 1 મિનિટ અહીંયા છે, બરાબર, હું અહીંયા મૂકી દઈશ તો મને શું મળશે કે 1 સેકન્ડ બરાબર પાઈના છેદમાં 180 × 60. આ પાછું સેમ વસ્તુ થાય, અંશનો છેદ છેદમાં જશે, પાછું આને ગુણાશે એટલે 60 કેમાં આવશે? રેડિયનમાં. ક્લિયર? એટલે આ પ્રમાણે આવશે. હવે આપણે ત્રણેયના કમ્બાઈન જવાબ જોઈ લઈએ. તો આનો આન્સર શું આવશે? પાઈના છેદમાં 180. આનો જવાબ શું આવશે? પાઈના છેદમાં 180 × 60. આનો જવાબ શું આવશે? પાઈના છેદમાં 180 × 60 × 60. હવે આને ભાગાકારમાં રાખો તોય બરાબર છે, અથવા તો આનું મૂલ્ય લખવું હોય તો પણ બરાબર છે. તો મૂલ્ય લખવું હોય તો શું કરવું પડશે? પાઈ હોય, પાઈ, બરાબર, પાઈની વેલ્યુ કેટલી છે? 3.14. એના છેદમાં 180 કરો જી ગુણ, બરાબર, કેટલું આવશે? 314 એને ગુણ્યા 180 × 60 કરો જી, બરાબર. સેમ રીતે આનું પણ 60 × 60 એટલે 3600 એટલે 180 × 3600 આનું મૂલ્ય મેળવજો. બરાબર? તમારો આન્સર કેમાં આવશે? અપૂર્ણાંકમાં આવશે. દાખલા તરીકે આનું 1.74 બરાબર ગુણ્યા 10^-2. આપણા કેલ્ક્યુલેટરમાં શું આવશે જવાબ? કે આના આગળના 2 મિનિટ એટલે 0.00174. ક્લિયર? આવો આન્સર આવશે. હવે આપણે એન્જિનિયરિંગ મોડ જોવાનું છે, બરાબર. એન્જિનિયરિંગ મોડ એટલે શું થાય કે આમાં કેટલા હું 100 વડે ભાંગી નાખું ને ગુણી નાખું. તો દાખલા તરીકે આપણો જે આન્સર આવ્યો એ કંઈક આવો આવ્યો, બરાબર, જેવો એ તમારે કેલ્ક્યુલેટરમાં જે આવતો હોય જે આન્સર, બરાબર. પણ આપણે થોડુંક ચર્ચા કરી લઈએ કે આ જે આન્સર આવ્યો એ આવી રીતે આવ્યો. તો આને હું 100 વડે ગુણી નાખું અને 100 વડે ભાંગી નાખું, બરાબર. તો કંઈ પ્રોસેસ તો સેમ જ થઈ ને. 100 વડે ગુણું તો આમાં શું થાય કે પોઈન્ટ્રીની આગળ વધે, બરાબર, પોઈન્ટ્રીઓની અહીંયા આગળ વધે. હજી 100 વડે ગુણું તો, બરાબર, દાખલા તરીકે મારી પાસે આ વસ્તુ છે, સરખું આપણે દેખાડી દઈએ, 0.0174 × 100 / 100. તો ગુણવાનો મતલબ શું થાય કે આ જે પોઈન્ટ્રીઓ, બરાબર, એ 2 પોઈન્ટ આગળ આવશે. જેટલા અહીંયા ગુણાકારમાં મીંડા હોય ને એટલો પોઈન્ટ આગળ આવે. ક્લિયર? તો એનો મતલબ એમ કે 0.1 અને 2 એટલે મીન્સ કે આ પોઈન્ટ અહીંયા શિફ્ટ થઈ જાય એટલે 0 નીકળી જાય આગળના, બરાબર, એટલે 1.74 થઈ ગયું. તો આ આપણે 100 તો વડે ગુણી નાખે ને, તો ઉપરના 100 વયા ગયા, બરાબર. તો વૈધા હું છેદના 100 વૈધા ને. તો આ છેદના 100 ને દેખાડવો હોય તો આપણને ખબર છે કે આ આપણે આગળ જોઈ ગયા કે જેટલા મીંડા હોય એને 10 ની ઘાત કરી નાખો. તો 2 મીંડા હોય તો 10 ની 2 ઘાત થઈ જાય. તો આ નીચે હતો છેદમાં તો અહીંયા પ્લસ ઘાત હતી ને, આને ઉપર લઈ જાઉં તો આ માઇનસ ઘાત થઈ જાય. તો 1.74 × 10^-2 ઘાત થઈ જાય. તો આ એન્જિનિયરિંગ મોડ થઈ ગયું, બરાબર. સેમ વસ્તુ આને કરશો તો આ સમથિંગ 2.9
नाइन गुणिया दस की माइनस चार जो आज रीते पांच गुणिया दस की माइनस छ घ जटलू आरोबर के रेडियन में आश्चर्य आ यूनिट भूलाई नहीं यूनिट खास याद रखना बराबर नक तो मार्क नहीं मे बराबर तो आ प्रमाण एंजीनियरिंग मोड थी तो आम शू मान लियो कि एक जीरो पॉइंट एक बे त्रण मान लियो कि टू नाइन एक बे त्रण चार बराबर तो कैलक्युलेटर में मान लियो कि आव जवाब आए हम आने हूँ के मिनट मैं पची जो तो मान लियो कि मैं एक बे त्रण चार मिनट जो तो मैं चार मिनट एड करवा पड़े ना तो एक बे त्रण चार चार मिनट आ रहा मैं गुणाकार करव पड़े ना क्लियर तो गुणाकार करो तो छेद में भागाकार करव पड़े जैसे कर एक बीजा ने वेल्यू ने कापी नाखे कारण के जटला मैं गुण एट भागाकार करवा पड़े ने तो मैंने पाछ मारो जवाब मिली जाए जो आ करूँ तो मैं कैंसल थी जाए वस्तु तो मारो पाछो जवाब मिली जाए तो मैं पाछ शूँ करवे मैं एंजीनियरिंग मोड में शिफ्ट करव है तो शूँ थे कि आज गुणाकार गुणाई जाए तो जटला मींडा हो एट्लो पॉइंट आग खसते तो के मींडा एक बे त्रण चार तो आ एक अँथिया एक अँथिया बे आ त्रण चार अँ पॉइंट आते रहें क्लियर बाकी आगनू निकली जाए बराबर एट मैंने मैसे हूँ टू पॉइंट नाइन आ मींडा मैं गुणी नहीं खा तो आ तो वही जाए वच्चे हूँ एक ना छेद में दस हज़ार ने कई रीते लखी सकी दस की चार घात तो आ छेद में हो तो पॉजिटिव हो तो अंश में हो तो नेगेटिव घात थी जाए बराबर ऋण घात थी जाए तो ये कर आ मैसे बराबर तो आ तो पेला उदाहरण जवाब अपनी पास बीजू उदाहरण है एवं बराबर शू तो बीजु उदाहरण है कि एक व्यक्ति सामने पिलर उभो है बराबर ए व्यक्ति उभो था एनी पिलर है बराबर जेनु अंतर है सौ मीटर हवे एने पिलर की हाइट मापवी है पिलर की हाइट शू है तो ये केवी रीते मापसे बराबर आ पिलर आपेलू है तो एनी हाइट मान लो कि आनी हाइट है डी कही दूँ हाइट ने अपने डी कही दे स्मोल डी तो आ स्मोल डी हाइट ने कई रीते मापसे तो मान लो कि पेला व्यक्ति अँ क्या उभो है बराबर अँ क्या उभो रही पिलर ने जोवे बराबर तो पिलर ने जोशो तो आँख साथ एंगल बना सके ने आ रीते बराबर मान लो कि आप लीए तो आँख साथ आ पिलर साथ आ एंगल बना सके नहीं बराबर तो ये एंगल के मान लो कि ठीटा एंगल दियो आ वस्तु क्लियर हवे आ पिलर अने आ दीवाल थी घना बीजा अंतर रहे थांभलो बराबर एक प्रकार वीज केबल वीज कनेक्शन एक सब स्टेशन रहेलू है खूब दूर रहेलू है बराबर आ बे थी खूबज आ जी पॉइंट रो ये खूब दूर रहेलो है बराबर आने हूँ पॉइंट ने कही दऊँ पॉइंट ओ बराबर आ पॉइंट ने कही दऊँ पॉइंट ओ के जे आ पिलर आ दीवाल अने मणस त्रे थी खूब दूर रहे डिस्टन्स रहेलो है तो हवे ई माणस पोतानी आँखने हवे ई बाजू झुकावशे बराबर जेथी करीने ई एंगल बदलावशे खूणो बदलावशे अने खूणो थई गयो आवी रीते बराबर तो आपणे खूणानुं माप नथी लेवानुं खाली एने एंगल बदलावानो छे हवे दाखला तरीके आ पोजिशन हती दीवाल पासेनी एने पोजिशन कही दऊं ए आ जी पॉइंट हतो एने कही दऊं बी तो पॉइंट ए थी जोता आ जी पॉइंट मानी लो कि आ पॉइंट ओ हतो एने जोयो પછી ઓ પોઈન્ટથી શિફ્ટ થઈને નીચે ક્યાં આવ્યો પિલર પાસે આવ્યો આ વસ્તુ ક્લિયર થઈ હવે આ માણસ અહીંથી અહીંયા આવ્યો બરાબર આ માણસ અહીંથી અહીંયા આવ્યો પોઈન્ટ બી પાસે પાછો સેમ પ્રયોગ કર્યો કે તેણે શું કર્યું કે આ પિલરથી અથવા તો આ જ્યાં જગ્યાએથી ઊભો છે ત્યાંથી આ ઓ પોઈન્ટ રહ્યો બરાબર ઓ બિંદુ રહ્યું એનું ઓબ્ઝર્વેશન કર્યું અહીંથી આ પોઈન્ટનું ઓબ્ઝર્વેશન કર્યું તો એને નોટિસ કર્યું કે હું ભલે અહીંથી અહીંયા પહોંચું અહીંથી અહીંયા પહોંચું આ જે વાય એક્સિસ છે આ ઓ પોઈન્ટ એટલે ખૂણો બને છે ને એ સેમ જ રહે છે એનો મતલબ એમ કે અહીંયા હું એક્સ વાય એક્સિસ દોર નાખું માની લો કે અહીંયા હું એક એક્સિસ દોર નાખું બરાબર પછી અહીંથી ખૂણો માપું પહેલાં એ બિંદુ થયું તો આ માની લો કે ખૂણો એવો આપણો થીટા પ્રાઇમ બરાબર આ અત્યારે ખૂણાને હું કાઢી નાખું છું આ ખૂણાને ગમે કહી દીધો થીટા પ્રાઇમ ક્લિયર સેમ વસ્તુ આ બાજુ આવે છે પછી આ નોંધ છે ખૂણો માપે છે બરાબર એપ્રોક્સિમેટલી તો એ થીટા પ્રાઇમ આવ્યો
તો અહીંયા એ કઈ વસ્તુ યુઝ કરશે? પેરેલક્સ પદ્ધતિ. શું કામ એમ? કારણ કે બે જ્યાં દૂર અંતર રહેલું છે બરાબર, ત્યાંથી આ ખૂણો જોવો જોઈએ સેમ બને છે કે નહીં, એનો મતલબ એમ કે એક મોટું વર્તુળ બનાવતું હોય છે આગળ જોઈ ગયા તે પ્રમાણે બરાબર, ને આ રેડિયસ થાય એની. પરંતુ આપણે આમાં ઇન્ટરેસ્ટ નથી, આપણે આ માપવું છે ને, ક્લિયર ને? તો પેલા અહીંયા તો પછી એને ઝૂક્યું આમ, એની આંખ એક બંધ કરીને એક નમાવી એને, તો આ એંગલ બન્યો એને મળ્યો થીટા મળ્યો તો બરોબર. આ એંગલ એને કેવો મળ્યો? થીટા મળ્યો. સેમ વસ્તુ એને અહીંથી જોયું બીજા એંગલથી, તો બીજા એંગલથી જોયું ને તો આ જી સપાટી હતી બરોબર, એ તો સેમ જ રહે. અહીંથી તમે ઉપર જુઓ આ જી મોઢું રહ્યું બરોબર, તમે ઉપર જોશો તો આ દિવાલ તો તમને સેમ સેમ જ દેખાશે ને, પરંતુ જેવું તમે આમ ઢળશો તો આ એંગલ તમને મળશે કે નહીં? અહીંથી એવડો એંગલ તો એ કેટલો થવો જોઈએ? થીટા જેટલો થવો જોઈએ કે નહીં? બરોબર. તો આ આપણે આગળ જોઈ ગયા કે ઝેડ એક્સિસ બનાવે કે નહીં, ઝેડ ખૂણો બનાવે કે નહીં, કે પહેલાં તમે આમ સીધું જોતા હતા, પછી ધીમે ધીમે જુઈકા બરોબર, તો આ એંગલ તો થીટા, જેટલું જુઈકા હોય બરોબર તો એટલો એંગલ બને. સેમ વસ્તુ આપણે હવે ત્રિકોણમિતિ અને નિયમ ઉપરથી ઉપયોગ કરીને બનાવ્યું, તો આ ઝેડ એંગલ બનશે કે નહીં? કે જેટલો ખૂણો એટલો થીટા હોય એટલો તો આ ખૂણો છે થીટા, યુગ્મ કોણ બનશે બરોબર. સેમ પ્રોસેસ અહીંયા થશે કે જી એંગલ આ દિવાલ અને આ પોઈન્ટ ઓ વચ્ચે બનાવે છે, ઈ જ એંગલ આ દિવાલ અને આ પોઈન્ટ વચ્ચે બનાવશે કે નહીં? થીટા થીટા બરોબર. જેથી કરીને આ એંગલ થીટા બન્યો બરોબર, કે જે આપણે આગળ જોઈ ગયા કે આ થીટા એંગલ હોય તો આ માપવો હોય તો શું કરવું પડે? તો અહીંથી એક લાઈન દોર નાખીએ, ક્લિયર? સોરી, હા, આ આપણે થીટા એંગલ છે બરોબર, આ એક બીજો છે, તો આ એક 90 ડિગ્રી એંગલ થઈ ગયો કે નહીં એક પ્રકારે? તો આ યુગ્મ કોણ બન્યો કે નહીં આવી રીતે આમ, આ ઝેડ એંગલનો યુગ્મ કોણ બની ગયો, તો યુગ્મ કોણ ઉપરથી પાછે એંગલ બની જશે, તો આ થીટા એંગલ મળ્યો આપણને, ક્લિયર? એ થીટા એંગલ આપણને આપેલો છે, કેટલો આપેલો છે? 45 ડિગ્રી છે, 45 ડિગ્રી આપણને એંગલ આપેલો છે, તો એનો આપણે ઉપયોગ કરશી. તો એનો અર્થ એવો થયો કે અહીંથી જોવે છે ભાઈ આ માણસને આપણે ભૂસી નાખીએ તો કોઈ કામ નથી, ક્લિયર? અહીંથી લાઈન બનાવી નાખીએ, આ એંગલ કેટલો થયો? થીટા થયો. ક્લિયર? બેઝ બનાવી નાખીએ, તો આપણે અહીંથી અંતર જોતું હોય બરાબર, તો આ એંગલ આપણને ખબર હતી કે આને માની લો કે આને હું લંબાવી દઉં, આ જી લાઈન રહી આ થોડીક ઉપર શિફ્ટ છે, એને એની જગ્યાએ આપણે નીચે લંબાવી નાખીએ તો આવું કંઈક થશે બરાબર. આ જી લાઈન હતી એને અહીંથી અહીંયા કરી નાખીએ, પ્રોસેસર તો સેમ જ થશે, ક્લિયર? તો આ એંગલ કેટલો આપેલો છે? થીટા, ક્લિયર? તો આપણને હવે ત્રિકોણમિતિય નિયમ પાછોમાં યુઝ કરવાનો બરાબર. ટેન થીટા એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થશે બરાબર. તો સામેની બાજુ આપણે ફાઇન કરવાની છે, ડી છેદમાં પાસેની બાજુ એટલે શું થશે? 100 મીટર આપેલી હતી, ક્લિયર? તો ટેન થીટા, હા, અને એમાંથી ડીને કોમન બનાવી નાખો તો ડી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 100 × 10 થીટા. થીટાની વેલ્યુ રકમ આપેલી છે કેટલી? 45 ડિગ્રી બરાબર. તો 100 × 10 45, અથવા તો 40 ડિગ્રી સમથિંગ હતી મારી, તો આ વેલ્યુ મળી ગઈ. આમાં થીટાની વેલ્યુ આપણે લખેલી નથી, થીટાની વેલ્યુ હતી માની લો 40 ડિગ્રી હતી બરાબર. તો એ વસ્તુ વેલ્યુ આમાં મૂકશો એટલે તમને મળશે ડી બરાબર. બેને ગુણાકાર કરો છો કેટલો આવે છે બરાબર? 10 થીટાની વેલ્યુ આપણે ફાઇન કરવાની છે, 10 થીટાની વેલ્યુ આપણને ખબર છે. સોરી, આપણે એક થીટા અહીંયા હતું ને, આપણે
થીટાની વેલ્યુ હતી એ આપણે અહીંયા લીધેલી હતી ને, થીટાની વેલ્યુ આપણે અહીંયા લીધેલી હતી, અહીંયા નહોતી બરાબર. આ વસ્તુ હતી 90 માઇનસ થીટા થશે, આ વસ્તુ 90 માઇનસ થીટા થશે, એટલે અહીંયા જે વસ્તુ આવશે એ 90 માઇનસ થીટાની વેલ્યુ આવશે. કારણ કે આપણે અહીંયા જોયું હતું ને યુગ્મગોળ અહીંયા બને છે ને આમ ઝેડ બરાબર, આવી રીતે ઝેડ બનતો હતો ને, તો આ જે એંગલ હોય એ થીટા થશે, તો આ એંગલ કેટલો થશે 90 માઇનસ થીટા. એનો મતલબ એમ કે અહીંયા જે 90 માઇનસ થીટા લો અથવા તો આવડા થીટા લો, બે સેમ રહેશે. આ થીટા લેશો તો શું જવાબ આવશે? તો થોડુંક અહીંયા કેલ્ક્યુલેશનમાં પણ આપણે કેલ્ક્યુલેશન સેમ જ રહેશે બરાબર. અહીં તમને આન્સર આવશે એ સમથિંગ 119 ડિગ્રી આવશે, સોરી 119 મીટર આવશે. 90 માઇનસ થીટા રાખવાનું છે અહીંયા. શું કામ? કારણ કે આપણો જે એંગલ હતો એ નીચેનો એંગલ નહોતો બરાબર, આપણો જે એંગલ હતો એ આ એંગલ હતો આવડો થીટા એંગલ. તો આપણે આ ત્રિકોણ ગણીએ, આ બે વસ્તુને કાઢી નાખીએ બરાબર, આ ત્રિકોણ ગણીએ તો આ થીટા હોય તો આ યુગ્મ કરો તો આ થીટા થશે ને, તો થીટા અહીંયા બનશે. અહીંયા કેટલો થશે? આખું 90 છે, તો 90 માઇનસ થીટા થશે ને. તો એના માટે શું થશે? 10 90 માઇનસ થીટા લેવો પડે ને, ખાલી થીટા ન આવે. તો 10 90 માઇનસ થીટા એટલે સેમ જ વસ્તુ થશે, ડીના છેદમાં 100 બરાબર ને, ડીના છેદમાં 100. ડી કેટલું મળશે? 100 × 10 90 માઇનસ થીટા. થીટા કેટલો હતો? 40 હતો, આમાંથી બાદ કરી નાખો એટલે 50 મળશે બરાબર. અથવા તો બીજી રીત કઈ છે, તમે એંગલ બીજો લ્યો, માની લો કે એંગલ ઉપરનો એંગલ લેશો તો શું મળશે? કે તમે આ થીટા લેશો આવડવા થીટા, તો એ વસ્તુ તો સેમ જ થશે. તો 10 થીટા અહીંથી લ્યો સિમ્પલી, તો શું મળશે? સામેની બાજુ, તો એના માટે સામેની બાજુ આ થશે, તો સામેની બાજુ એટલે 100 થશે, કારણ કે આ વચન અંતર આપેલું છે. છેદમાં શું થશે? આ ડી થશે, તો આ ડી થઈ ગયો. હવે કરો જી, તો આ ડી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 100 ના છેદમાં 10 થીટા બરાબર ને. અથવા તો આને આપણે આગળનો ફોર્મ જોઈ લે તો શું મળ્યું? 100 × 10 90 માઇનસ થીટા, બે વસ્તુ સેમ જ છે, બીજું કાંઈ નહીં બરાબર. તો આપણો આન્સર આવી ગયો. થીટાની વેલ્યુ આપણે 40 મૂકવાની છે, 119 મીટર જેવું આવશે, 120 મીટર જેવું એપ્રોક્સિમેટ જે આવે બરાબર. તો આ પ્રમાણે તમે એંગલ ખબર હોય કે તમે એંગલ કયો લ્યો છો. અહીંયા લ્યો તો આપણે અહીંયા થીટા નહોતો, અહીંયા થીટા હતો. આખો કેટલાનો હોય? 180 નો હોય ને. આપણને ખબર પડી ગઈ કે આ થીટા એંગલ છે. અહીંથી ઓલા માણસે જોયું કે મારે 40 ડિગ્રી ઝૂકવું પડે છે, તો આ એંગલ ખબર પડી કે 40 ડિગ્રી હતો બરાબર. શું કામ? કારણ કે અહીંયા એને આંખ રાખી આમ આવી રીતે ઉપર, આમ આંખ રાખી એનું બરાબર. તો 40 ડિગ્રી એને આમ ઝૂકો, તો એને મતલબ શું કે એને આ એંગલ ખબર પડી ગઈ કે નહીં થીટા બરાબર. હવે એને યુગમાં કોણ અથવા તો ત્રિકોણમિતિના નિયમ ઉપરથી એને એ ખબર પડી કે આ એંગલ થીટા હોય તો આ એંગલ થીટા બનશે. શું કામ? કારણ કે આ બે ત્રિકોણ બનાવે છે, આ થીટા છે, આ 90 ડિગ્રી છે. તો આ કેટલું થવાનું? 90 માઇનસ 90 ડિગ્રી, સોરી 90 માઇનસ થીટા, કારણ કે આખો જે ત્રિકોણ હોય 180 ડિગ્રીનો હોય. હવે પાછું શું થાય કે આ એંગલ જો 90 માઇનસ થીટા હોય તો આખો એંગલ પાછો કેટલાનો? 90 ડિગ્રીનો હોય. તો હું 90 ડિગ્રીમાંથી આ એંગલને બાદ કરી નાખું તો મને પાછો આ થીટા મળશે બરાબર. તો એ કેટલો આવશે? થીટા જેટલો આવશે. એનો મતલબ એમ કે અહીંયા જેટલો ડિગ્રીનો એંગલ બનાવ્યો છે એટલો ડિગ્રીનો અહીંયા બનશે. આના ઉપરથી આપણે ત્રિકોણમિતિનો નિયમ લઈ લેવાનો, 10 થીટા લઈ લેવાનો. તો 10 થીટાનો એટલે શું થાય કે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો જો આ એંગલથી તમે માપતા હોય તો સામેની બાજુ થશે AB, ABની વેલ્યુ થશે 100 મીટર. આ વેલ્યુ આપણે ફાઇન કરવાની છે. તો એનું માટે સૂત્ર પહેલું આવશે, આવડું આવશે, 100 ના છેદમાં 10 થીટા બરાબર. બીજી વસ્તુ એ કે જો તમને આ વેલ્યુનું ખબર હોય ને આ વેલ્યુ ખબર હોય તો આ વેલ્યુ કેટલી થશે? 90 માઇનસ થીટા ડિગ્રી. સેમ વસ્તુ લેશો, અહીંયા 10 થીટા લગાડશો તો સામેની બાજુ આ થશે અને પાછળની બાજુ આ થશે બરાબર. તો એ લગાડશો તો તમને શું મળશે? આવી રીતે મળશે. તો 90 માઇનસ થીટા ડિગ્રી કરવાનો, વસ્તુ તો સેમ જ છે બરાબર. એટલે આ આવતું બીજું એક્ઝામ્પલ. હવે ત્રીજું એક્ઝામ્પલ છે, શું કહે છે કે પૃથ્વીના બે વ્યાસાંત બિંદુએ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે. તો આપણી પાસે આ ચંદ્ર છે બરાબર, આ પૃથ્વી છે, આ પોઈન્ટ A છે અને આ પોઈન્ટ B છે.
પોઈન્ટ એ છે અને આ પોઈન્ટ બી છે, અહીંથી અવલોકન કરવામાં આવશે કેનું, ચંદ્રનું. હવે આ થીટા એંગલ બનાવે છે બરોબર, કે એક ડિગ્રીનો 54 મિનિટનો ખૂણો બનાવે છે. મીન્સ કે અહીંથી ટેલિસ્કોપ પેલા સીધો હતો, ત્યાંથી હવે એને કેટલો વાયડો છે બરોબર. તો માની લો કે અહીંથી આપણે કોઈ એક સક્સિસ ધારી લઈએ કે અહીંથી એક સક્સિસ હતી. હવે આના સંદર્ભમાં આ એંગલ જો કેટલો થયો, 1 ડિગ્રીને 54 મિનિટ ગયો. તો જોવો જી આ જે આખું બનાવે છે બરોબર, તો એ શું બનાવશે, યુગમકોળ બનાવશે ને, કે જેટલો એંગલ અહીંયા છે એટલો એંગલ આ થશે કે નહીં, ડબલ ગણો થઈને બરોબર ને. તો એનો મતલબ એમ કે આ જે એંગલ આવશે, તમને કોઈ પૂછે માની લ્યો કે આ જે વ્યાસનો એંગલ રહ્યો બરોબર, કોણીય વ્યાસ રહ્યા, કોણીય વ્યાસનું જ મૂલ્ય થઈ ગયું ને એક પ્રકારે, તો એનું મૂલ્ય તમને આપેલું છે 1 ડિગ્રીને 54 મિનિટ. તો આ એક ટેલિસ્કોપ પડે, કોઈ એક ટેલિસ્કોપ પડે, આ જે ખૂણો આંતરવામાં આવી કેટલો હોય છે, તો આપણે ખબર પડી જવું જોઈએ કે 1 ડિગ્રી 54 મિનિટ ભેગા 2 થવો જોઈએ. શું કામે, કારણ કે આ યુગમકોણ બનાવશો તો એ આવી રીતે બનાવશે ને, અહીંથી આમ આવડવા બરાબર. તો આ 1 ડિગ્રી 54 મિનિટ ભેગા 2 આટલો ખૂણો બનાવશે આ પહેલો ટેલિસ્કોપ. બીજો ટેલિસ્કોપ પણ એટલો જ ખૂણો બનાવશે. એનો મતલબ એમ કે આ અર્ધ ખૂણાનું મૂલ્ય કેટલું હશે, 1 ડિગ્રી 54 મિનિટ ભેગા 2. આ બીજા અર્ધ ખૂણાનું મૂલ્ય કેટલું હશે, 1 ડિગ્રી 54 મિનિટ ભેગા 2. આખાનું 2નો સરવાળો થશે બરાબર. સરવાળો થઈને આપણને શું મળશે, કે 1 ડિગ્રીને 54 મિનિટ મળશે બરાબર. તો આ પ્રમાણે એક ક્વેશ્ચન થઈ ગયો. તો આપણને આ એક ખૂણો આપેલો છે, કેટલો છે, 1 ડિગ્રીને 54 મિનિટ. ક્લિયર, આ આખો ખૂણો આપેલો છે, 2θ આપેલો છે. આના ઉપરથી આપણને શું ફાઇન કરવાનું છે, કે તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. તો ચંદ્ર વચ્ચે અને પૃથ્વી વચ્ચેનું અંતર કેપિટલ ડી કહી દઈએ. આ વ્યાસંત બિંદુઓનું અંતર આપેલું છે, કેટલું આપેલું છે, 1.26 × 10⁷ મીટર બરાબર. આપણને ખબર છે સૂત્ર શું થાય, ખૂણો એટલે ચાપના છેદમાં ત્રિજ્યા, ચાપ એટલે થાય આવડું. તો ચાપ કેટલી છે, 1.276 × 10⁷ મીટર ના છેદમાં ખૂણો બરાબર, અથવા તો અંતર ડી, સોરી કેપિટલ ડી. કેપિટલ ડી ફાઇન કરવું હોય તો કેપિટલ ડી ને અંશમાં જવા દો બરાબર, ઉપર જવા દો. તો શું મળશે, કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 1.276 × 10⁷ ના છેદમાં થીટા. તો થીટાની વેલ્યુ જોવો જોઈએ, આપણને આપે છે ડિગ્રીમાં. તો એસઆઈ પદ્ધતિ પ્રમાણે આપણે બધું ફેરવવું પડે બરાબર, કે આપણે એસઆઈ પદ્ધતિનો યુઝ કરતા હોય તો એસઆઈ પદ્ધતિમાં જે એકમો હોય એ બધાને યુઝ કરવો પડે. દાખલા તરીકે તમને એમ કહે કે મારી પાસે દળ 100 ગ્રામ આપેલું છે, હવે તેને એના ઉપર લાગતું બળ શોધવાનું કહે તો તમારે પહેલાં 100 ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવું પડે, કારણ કે એસઆઈ પદ્ધતિમાં કિલોગ્રામનો એકમ યુનિટ આપેલો છે ને, ગ્રામનો યુનિટ નથી આપેલો. એવી જ રીતે મીટરનો યુનિટ આપેલો છે, સેન્ટીમીટરનો યુનિટ નથી આપેલો બરાબર ને. તો સેમ વસ્તુ આમાં થશે. તો પહેલાં આપણે ડિગ્રીમાં જે આપેલું છે એને રેડિયનમાં ફેરવવું પડે, કારણ કે રેડિયન રહ્યો એ એસઆઈ પદ્ધતિનો યુનિટ એકમ છે. તો કેટલું આપેલું છે, કે 1 ડિગ્રીને 54 મિનિટ. તો 1 ડિગ્રીની આપણને ખબર છે કે 1 ડિગ્રી એટલે કેટલા રેડિયન થાય બરાબર. નો ખબર હોય તો પાછું કરી નાખીએ કે 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન. તો 1 ડિગ્રી એટલે કેટલા થાય, તો ત્રિરાશિ મૂકશો એટલે અહીંયા શું મળશે, કે 1 ડિગ્રી એટલે 1/π/180 રેડિયન થાય. ક્લિયર, પાઈના છેદમાં 180 રેડિયન થાય. તો 1 ડિગ્રીનું આવી ગયું, પ્લસ આ 54 ડિગ્રી એક્સ્ટ્રા હે બરાબર. 1 ડિગ્રી 54 મિનિટનો મતલબ એવો થાય કે 1 ડિગ્રીમાં 54 મિનિટ એડ કરવા બરાબર. તો પાછું એને ફેક્ટર એને પાછું કન્વર્ટ કરવું પડશે. તો આની વેલ્યુ કેટલી આવી, પાઈના છેદમાં 180. 54 મિનિટ એટલે શું થાય, તો 60 મિનિટ એટલે કેટલા થાય, 1 ડિગ્રી. અને 1 ડિગ્રી એટલે કેટલા થાય, પાઈના છેદમાં 180 બરાબર. આ પાછું ત્રણેયનું વસ્તુ આવી ગઈ, ત્રણેયનું કમ્પેરિઝન થઈ ગયું. એવી જ રીતે 1 મિનિટ એટલે કેટલા ડિગ્રી થાય બરાબર, તો 1/60 ડિગ્રી. ક્લિયર ને. તો જો અહીંયા થાય 60 વડે ભાંગી નાખું અહીંયા બરાબર, તો મને શું મળશે, દાખલા તરીકે આ જ ઇક્વેશન રાખું, આ બધામાં 60 વડે ભાંગી નાખો તો મને શું મળશે, 60 ભેગા 60 એટલે અહીંયા મળશે 1 મિનિટ. 1 ડિગ્રી ભેગા 60 ઇઝ ઇક્વલ ટુ પાઈના છેદમાં 180 × 60 બરાબર ને. તો 1 મિનિટ એટલે 1/60 ડિગ્રી, અને 1 મિનિટ એટલે પાઈના છેદમાં 180 × 60 રેડિયન થાય
ક્લિયર? તો આ વસ્તુ આમાં મૂકવાની, તો આપણી પાસે તો 54 છે ને, તો આને ગુણ્યા 54 કરી નાખું, બધી બાજુ 54 કરી નાખું, અહીંયા 54 કરી નાખું, અહીંયા 54 કરી નાખું, બરાબર? તો મને મળશે શું કે 54 મિનિટનું મૂલ્ય મળશે છે. 54 મિનિટ ઇઝ ઇક્વલ ટુ કેટલા રેડિયન થશે? પાઈ ગુણ્યા 54ના છેદમાં 180 ગુણ્યા 60 રેડિયન થશે, બરાબર? આ 54ની વેલ્યુ આવી ગઈ. આમાં હવે શું એડ કરવાનું છે? આપણે પાઈના છેદમાં 180 જેટલી એડ કરવાની છે વેલ્યુ, બરાબર? તો આ બેનો સરવાળો કરી નાખી, કારણ કે આપણો ટોટલ ડિગ્રી કેટલા હતા? 1 ડિગ્રી ને 54 મિનિટ, બરાબર? તો 1 ડિગ્રી ને 54 મિનિટ હોય તો 1 ડિગ્રીની વેલ્યુ આપણને મળી ગઈ પાઈના છેદમાં 180, અને આની વેલ્યુ કેટલી મળી? આ મળી કે 54 પાઈ ના છેદમાં 180 ગુણ્યા 60. તો આ આપણને ખૂણાનું માપ મળ્યું, ઓવરઓલ કેમાં મળ્યું? રેડિયનમાં. આ ખૂણો હવે આપણા ઉપરના ઇક્વેશનમાં મૂકવાનો છે, તો આને આપણે સાફ કરી નાખીએ. આ વસ્તુ રહી અને આમાં મૂકી દો તો જી, તો આપણને ડી ની વેલ્યુ મળી જશે. તો ડી ઇઝ ઇક્વલ ટુ શું થશે? હવે ડી ઇઝ ઇક્વલ ટુ 1.276 ની 10^7 ના છેદમાં ખૂણો, ખૂણો એટલે આટલો મળ્યો, પાઈ ના છેદમાં 180 પ્લસ 54 ગુણ્યા પાઈ ના છેદમાં 180 ગુણ્યા 60. આનું સાદુરૂપ આપીને જવાબ આપો જી, કેટલો થશે? કે જે આપણને દેખાડશે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર, બરોબર? તો આ જે વસ્તુ આવશે એ સમથિંગ તમારે આવશે 3.84 ગુણ્યા 10^8 મીટર, બરોબર? આ વસ્તુ એક આપણે જોઈ ગયા કે એન્જિનિયરિંગ મોડ કહેવાય આને, બરોબર? પૂર્વક આપણે પ્રત્યય લગાડવો પડે. તો એનો મતલબ એમ કે આ રફલી કેલ્ક્યુલેશન આપણે કરી શકીએ કે સૂરજ, અલ સોરી, ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર, બરાબર? કોની વચ્ચેથી? કે દ્રષ્ટિ સ્થાન ભેદની ટેકનિકની મદદથી, બરાબર? તો હવે એવો જ દાખલો આપણે શોધવાનો છે. તો આપણે નેક્સ્ટ જઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોયું, તો એમાં શું છે કે સૂર્યનો કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે, બરાબર? સૂર્યના કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે, અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 1.496 × 10^11 મીટર આપેલું છે, બરાબર? આ જે વસ્તુ રહે એ મીટર આપેલું છે. એકમ ખાસ ધ્યાન રાખો. તો સૂર્યનો વ્યાસ કેટલો થશે? તો આપણે અહીંયા આકૃતિ દોરી લઈએ, ફ્રી બોડી ડાયાગ્રામ દોરી લઈએ, માની લ્યો. તો આ માની લ્યો કે સૂર્ય છે, ક્લિયર? હવે એવી જ રીતે પૃથ્વી ઉપરથી માપ લેવામાં આવે છે, પૃથ્વી ઉપરથી માપ લેવામાં આવે છે. તો આપણને ખબર છે કે પૃથ્વી રહી, બરાબર, એ ખૂબ જ સૂરજની સાપેક્ષે અત્યંત નાની છે, બરાબર? એને આપણે પોઈન્ટ તરીકે લઈ શકીએ, બરાબર? માની લ્યો કે આ તમને દેખાતી ન હોય તો કાંઈ વાંધો નહીં, કારણ કે આપણે એને પોઈન્ટ તરીકે લઈ શકીએ, કારણ કે એનું માપ રહ્યું, બરાબર, એકદમ સૂક્ષ્મ છે, પોઈન્ટ તરીકે છે. આની બાજુમાં પૃથ્વી બેસાડવામાં આવે તો પોઈન્ટ તરીકે દેખાશે. એના ઉપરથી ટેલિસ્કોપ લગાડવામાં આવે છે, બરાબર? ટેલિસ્કોપ લગાડશો તો ટેલિસ્કોપની મદદથી શું નક્કી કર્યું? કે ટેલિસ્કોપની મદદથી આની કોણીય વ્યાસ નક્કી કર્યો. કોણીય વ્યાસનું આપણે જોઈ ગયા કે કોણીય વ્યાસ કોને કહેવો? કોણીય વ્યાસ એટલે કે બેયના એના મેક્સિમમ પોઈન્ટથી, બરાબર, કે જે ઓબ્જેક્ટનો કોણીય વ્યાસ ફાઇન કરવાનો છે એના મેક્સિમમ પોઈન્ટ એટલે કે મહત્તમ પોઈન્ટ લેવાના. તો એને હું શું કહી દીધો? એનો વ્યાસ કહી દીધો. તો એના વ્યાસ, વ્યાસાંત બિંદુ પરથી લેવામાં આવતા ખૂણાને એને શું કહેવાય? કોણીય વ્યાસ કહેવાય. તો એને કહી દીધું તો આપણે આલ્ફા, ક્લિયર? અહીંથી આપણને અંતર ફાઇન્ડ કરવાનું છે, આવડો અંતર આપણે જોવાનું છે, ફાઇન્ડ કરવાનું છે. તો આપણને શું શું આપેલું છે? આપણને આલ્ફા આપેલો છે અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપેલું છે, બરાબર? તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? આ ડી આપેલું છે,
તો એના ઉપરથી શું ફાઇન કરવાનું છે કે સૂર્યનો વ્યાસ કેટલો થશે? બરોબર, તો સૂર્યનો વ્યાસ આપણે ફાઇન કરવાનો છે. તો આપણે આગળ જોઈ ગયા કે ખૂણો એટલે ચાપના છેદમાં ત્રિજ્યા. ચાપ એટલે શું થશે? આનું માપ. તો આના માપને આપણે કહી દઈએ ડી. ફાઇન કરવાનું છે, શોધવાનું છે ડી છેદમાં ત્રિજ્યા. બરોબર, ત્રિજ્યા એટલે આ અંતર થશે ડી. બરોબર, ડી નું અંતર આપણને આપેલું છે કેટલું છે? 1.496. બરોબર, 1.496 ગુણ્યા 10^11. આલ્ફા આપેલો છે તો ડી ફાઇન કરવો હોય તો ડી ને ફરતા બનાવી લો અને એને ગુણાકાર કરી નાખો તો આલ્ફા ગુણ્યા 11^11 થઈ ગયું. આલ્ફાની વેલ્યુ આપણને આપેલી છે, કેમાં આપેલી છે? મિનિટમાં આપેલી છે, સેકન્ડમાં આપેલી છે. સોરી, તો 1920 સેકન્ડને પહેલાં કેમાં ફેરવવું પડે? રેડિયનમાં ફેરવવું પડે. આ મિનિટમાં સેકન્ડમાં આપેલું છે તો આને રેડિયનમાં ફેરવવું પડે પહેલાં. બરાબર, તો આપણને ખબર છે કે 1/180 × 3600°. બરાબર, એટલે થાય 1 સેકન્ડ. આપણે આગળ જોઈ ગયા નેક્સ્ટ, સોરી લાસ્ટમાં, આગલા થોડાક સમયમાં. તો એક આના ટૂંકમાં 1/8 આટલામાં ભાગનું ડિગ્રી થાય ને એટલે 1 સેકન્ડ બનાવે. તો 1920 સેકન્ડ હોય તો બે બાજુ 1920 સેકન્ડ મને ગુણી નાખો તો શું મળશે મને? 1920 × 3600°, એટલે મને મળશે 1920 × 3600°. આપણે આગળ જોઈએ કન્વર્ઝન ફેક્ટર કે 60 સેકન્ડ એટલે 1 મિનિટ. બરોબર, તમે ત્રિરાશિ મૂકીને પણ આ વસ્તુ લઈ આવી શકો છો. સાઈઠ સેકન્ડ, 1 મિનિટ, અને 1 મિનિટ એટલે કેટલા ડિગ્રી થાય કે 1/60°. આ ત્રણેય વચ્ચેનું રિલેશન આવી ગયું. બરોબર, બરાબરમાં ત્રણેય વચ્ચેનું રિલેશન આવી ગયું. હવે મારે શું જોઈએ છે કે 1 સેકન્ડનું માપ જોઈએ છે. 1 સેકન્ડનું માપ જોઈએ તો ભેંગા 60 કરી નાખું તો મને શું મળશે કે 1 સેકન્ડ મળી જાય. અને ભેંગા 60 એટલે 1/60 મિનિટ. અને ભેંગા 60 એટલે 1/3600 થઈ જાય. 60 × 60 એટલે 3600° થઈ જશે. બરાબર ને? તો આ તો ખાલી ડિગ્રી મિનિટ ને રેડિયનમાં જ છે, સોરી સેકન્ડમાં છે. આપણે રેડિયનમાં માપ જોઈએ ને. તો આ કેટલા રેડિયન થાય? તો 1 રેડિયન એટલે આપણે જોઈ ગયા કે 180° એટલે પાઈ રેડિયન થાય. તો 1 ડિગ્રી એટલે કેટલા રેડિયન થાય? તો પાઈના છેદમાં 180 રેડિયન થાય કે નહીં? તો અહીંયા એવું લખી શકો ને કે 1 જ્યાં ડિગ્રી દેખાય ને હું શું લખી શકું કે પાઈના છેદમાં 180 રેડિયન, RAD. તો જ્યાં જ્યાં મને 1 ડિગ્રી દેખાશે ને અહીંયા શું લખી નાખું? પાઈના છેદમાં 180. તો અહીંયા પાઈ 1 ડિગ્રી દેખાય છે તો અહીંયા શું લખી નાખું? પાઈના છેદમાં 180 રેડિયન. તો આવું લખી શકું કે ને કે 1 સેકન્ડ = 1/60 મિનિટ = 1 ડિગ્રીની જગ્યાએ પાઈના છેદમાં 180 × 3600 રેડિયન. કારણ કે જ્યાં 1 ડિગ્રી દેખાય ને મારે શું લખવાનું? પાઈના છેદમાં 180 રેડિયન. તો પાઈના છેદમાં 180 રેડિયન, 3600 તો હતા ઓલરેડી. તો હવે શું મળ્યું? જોવો છે કે સેકન્ડ, મિનિટ અને રેડિયનનું માપ મળ્યું. હવે આપણને ખબર પડી જશે. તો આપણી પાસે કેટલા છે? 1920 સેકન્ડ છે. તો અહીંયા હું 1920 સેકન્ડ કરી નાખું તો મને ડાયરેક્ટ જવાબ મળશે સર કે 1920 સેકન્ડ = અહીંયા 1920 × 60 મિનિટમાં માપ મળશે. પણ આનું આપણે કંઈ જરૂર નથી એટલે આપણે પૂછી નાખીએ. આપણે રેડિયનમાં માપ જોઈએ છે. બરાબર, આપણે માપ જોઈએ છે, રેડિયનમાં માપ જોઈએ છે. તો આને ગુણ્યા 1920, આને ગુણ્યા 1920 થાય, આને ગુણ્યા 1920 થાય. કારણ કે બરાબરની બે બાજુ સમાન પ્રક્રિયા કરવી પડે. જેટલું ઉમેરો એટલું બરાબર ઉમેરવું પડે, જેટલું ગુણાકાર કરો એટલું બે બાજુ બરાબર ગુણાકાર કરવો પડે. સેમ વસ્તુ આમાં થશે કે 1920
गुणिया पाई नी वेल्यू केटली छे 3.14 ना छेद में 180 गुणिया 3600 आटलू तमारो खूणो आवशे जे थई गयो आल्फा। बराबर आ तमारो खूणो आवशे आल्फा। आ आल्फा ने मूकवानो छे आपणे अहींया आ इक्वेशन में, आ इक्वेशन में क्लियर मूको जी, कैलक्युलेशन करो जी पछी એટલે डी मळशे आपणे 1920 गुणिया 3.14 ना छेद में 180 गुणिया 3600 एने गुणिया 1.496 गुणिया 10^11 का कैलक्युलेशन करो जी केटलू आवशे अंतर। એપ્રોક્સિમેટલી 1.39 બરાબર ગુણ્યા 10^10 કેટલી આવશે આપણે કેલ્ક્યુલેટરમાં કરી જોઈએ અહીંયા 10^9 જેવું આવે છે બરાબર 10^9 જેવું મીટર આવશે કેલ્ક્યુલેટર મુજબ એટલે આ આપણો આન્સર આવી ગયો। તો આ પ્રમાણે આપણે પેરેલક્સ પદ્ધતિની મદદથી ग्रहो वच्चेना अंतर मेळवी शकीए छीए। बराबर तो आज सुधी आपणे आटलू राखीए, नेक्स्ट लेक्चरमां आपणे अलग अलग प्रमाणे बीजी पद्धतिथी आपणे शू एनो उपयोग करी शकीए, कई रीते अलग अलग प्रकारना मेजरमेंट लई शकीए, सूक्ष्म मापनुं परिमाण शू, आपणेनी रेन्ज जोवानी छे। बराबर आपणे जोई गया કે પૂર્વાગો લગાડવો પડે, દાખલા તરીકે સેન્ટીમીટર હોય મિલીમીટર હોય તો એના પૂર્વાગો લગાડવો પડે ને 10^-2 10^-4 10^4। તો એન્જિનિયરિંગ મોડ વિશે ચર્ચા કરશું, તો ત્યાં સુધી થેન્ક યુ।